그쪽에 들어오라고 하는 건가? 그때가 몇 년생? 저기 좀. 그날 주일에 울리고, 그날 주일에. डॉक्टर श्याम माकड़िया स्किन स्पेशलिस्ट एम डी डी वी एल अँ सरकारी हॉस्पिटल जूनागढ़ में रोजना 200-250 जेटला दर्दीओ रोज बताव माटे आवे छे અને મોસ્ટલી જ આપણે આગ્રહ રાખીએ છીએ કે અંદરની દવા જેટલી બને ત્યાં સુધી મળી રહે. ઘણી સારી રીતે સારવાર થાય છે અહીંયા, તો એનો લાભ લેવા માટે જાહેર જનતાને આગ્રહ રાખીએ. અહીં સિવિલ હોસ્પિટલ જૂનાગઢમાં અદ્યતન સારવાર, ફ્રી સારવાર અને નબળા વર્ગ માટે સારવાર મળી રહે સુવિધા છે, તો બને ત્યાં સુધી એનો લાભ લે એ વિનંતી. સૌથી વધારે ખાસ ખરેજુ અને દાદર સૌથી વધારે જોવા મળે છે આ વિસ્તારમાં. એ સિવાય છે બહુ જટિલ ગણાતા લેપ્રસી, રક્તપિત્ત જેવા રોગો પણ અહીં જોવા મળે છે. હા, કેમ્પ થાય છે, શાળા આરોગ્યના કેમ્પ થાય છે, એ સિવાય ઘણા એનએસએસના કેમ્પ છે એ પણ થાય છે, એ પણ જઈએ છીએ. આશરે 200-250 જેવા દર્દીઓ આખા દિવસને સેવા લે છે. દાદર થવા પણ છેનું મુખ્ય કારણ પરસેવો છે. પરસેવાને કારણે જે ભેજવાળું વાતાવરણ રહે એટલે ફૂગનો ચેપ લાગે છે, એ મેઇન કારણ છે. બને ત્યાં સુધી છે પરસેવ ન વળે એ માટેની તકેદારીઓ રાખવી જોઈએ. હવામાન કારણે નહીં, પરંતુ અત્યારની સિઝન છે, ઉનાળો શરૂઆત થાય છે, તો એને કારણે પરસેવ વધારે વળશે. તો લોકોને આગ્રહ કે રૂમાલ, નેપકિન, ઘરમાં દરેકની વસ્તુ અલગ રાખે અને ઘસી ઘસીને શરીર સાફ ન કરે, બરાબર છે, તો આ રોગો બધા આગળ વધતા અટકે થોડા.